હું ઘણું બધું સમજી ગયો છું અને જે મારા બાપુ હતા ને તેથી ગામની બજારે મારી બા નીકળે ને તો બે બાજુ ગામની બૈરાઓ હાથ જોડીને ઉભી રહેતી એવી ધાક હતી મારી બાને. અને આજ ઉલીબેઈ બૈરુથી બીવો છો તમે? ના બટા ના, આવું તને કોણે કીધું? બા, મને દુઃખ થાય છે કે આજ એક વીરાંગણા જેવી મારી બા અને પોતાની વહુ સામે આટલી બધી ડરપોક થઈ ગઈ છે. બટા કાઈ નથી થયું, તું કેવા હું બોલસ? હજી બા આવું કેહો? હજી સાચો નહી બોલો? પૂછો આ ભાઈ ને. બા હાસુ કયો? આ બંને હોવ તમને ઘરમાં હેરાન કરે છે કે નહીં? બા સહન કરવાની પણ કઈક હદ છે. આ સુધી અમને તમે ખબર ન પડવા દીધી કે તમને તમારી બે બાઈઓ આટલા હેરાન કરે છે. અને બા તમે અમને પાર્કા કરી દીધા. ના દીકરાઓ ના, તમે દેવ તો મારા કાળજા નો કટકો છો. તો શું કામ નહીં કીધું અમને? બધા સાંભળીને તમને દુઃખ થાય એટલે હું નહોતી કેતી, એટલે નહોતી કેતી હું. એટલે એવી કઈ વાત છે કે અમને દુઃખ થાય? બટા હીરામણ કરે ને એવું કરે. હું કેતી કે મને એક ટાઢો રોટલો હોય ને તો દો, તો એ મોટી કહેશે તમે છે ને હવે આગી ટળો તો સારું, તમને ખાવા દઈશ ને તો તમે સારથી વધારે જીવશો. એટલે બધા મને ખાવાય ન દે, પણ એને નહીં કહેતા તમે, એને નહીં કહેતા, નહીં તો એ મને છે ને બહુ હેરાન કરશે, બહુ હેરાન કરશે મને. મને આજ એક માં વિશે વિચાર આવે છે કે બિચારી લગ્ન કરીને ઘરમાં આવે, ઘરની બધી જવાબદારી ઉપાડી લે અને જ્યારે દીકરાનો જન્મ થાય પોતે ભૂખી રહે અને એને મોઢામાં કોળિયા દેતી હોય છે. એના સંતાનને એક ઉધરસ આવે ને તો બા બાજુમાં બેહીને આખી રાત જાગે. પછી તો લીલા લહેર કરીશ, આવા બધા સપના જોવે. અને બા એક માં દીકરાની ખુશી માટે કેટલું કેટલું કરતી હોય અને એની વહુ આવે, એના સંતાનો થાય, પછી ઈ માની આવી દિશા થાય? બટા એમાં કોઈ નો વાંક નથી, તમારો નહીં ને એનો નહીં, આ તો મારા કર્મ ની કઠણાઈ હોય બેટા, કર્મ ની કઠણાઈ. નહીં બા, આ તમારા ગુનાની સજા તમે ભોગવો છો. હા બટા, ગુનો સહન કરો છો ને એ પણ બાય પાપ છે, ગુનો કરવો એ તો પાપ છે પણ એને સહન કરવો ને એ પણ પાપ છે. જો તમે બા પહેલા જાણ કરી દીધી હોત ને તો અમે બે ને કાબુમાં લઈ લીધી હોત, અને કદાચ કાબુમાં ન આવ્યું હોત ને તો એના બાપને બોલાવી
અને બેના બાપના હાથમાં આંગળીઓ હોપી દીધી હોત. બસ બેટા બસ, એટલે જ મેં તમને કઈ ન કીધું. મેં એકલી એકલી સહન કરતી રહી. શકે ને તમે જો આવું કઈ કરો ને તો તમારા બેવના ઘર ભાંગત, તમે બે હું કરત. પણ બા, તમે અમને જાણ ન કરી ને એટલે એ ત્રાસના ભાગીદાર અમને બે ભાઈઓને તમે બનાવ્યા. ના બેટા ના, હું તો ભગવાનને હંમેશા કહેતી હતી કે મારા દીકરા હો તો મને હાથે જન્મ મને મળે. બસ ખાલી એટલો ગુનો મેં કર્યો કે મારા ભગવાનને મેં કીધું આવ્યો હું મને એક જન્મ નહીં દેતો. બાકી તમને તો મેં બધા જન્મ મેં તમને જ માંગ્યા છે. પણ બેટા તમે લોકો તો કોઈ જાય હાજર નહોતા તો તમને આ બધી ખબર કેમ પડી? અરે બા, એ તો હારું થયું. બોલા બંને છોકરાને વાત કરી ત્યારે ખબર પડી. સાગરે નસીયાએ કીધું તમને? હા બા, પણ તમે કોઈને વાત નહીં કરતા ને તો એનો વિચારનો વાળો. બટા આ જીભ તો સન તારા બાપુ ગયા ને તે દુની અંદર છે. કોઈ કાઈ બોલી ન શકતું એ લોકોની આમે. પટકું રોટલો દે તો ખાવું ને તો મૂંગે મોઢે બેહી રહેવું. રોવાનું બંધ કરો. હવે આ ઘરમાં તમારે રોવાનું નથી. બા, તમે જેવી રીતે રો છો ને હમણાં એવી રીતે જ રહેજો. બહુ ચિંતા નહીં કરતા. હવે તમારો સહન કરવાનો બા છેલ્લો દિવસ છે. હવે છે ને એના નાટક બંધ કરાવવા માટેનું આપણું નાટક ચાલુ થાય છે. બા, હવે જોઈ લો એનો ઝપાટું બોલો. બા, તમે બે તો મારા કાળજાના કટકા છો. પણ તમારા બેવના દીકરા દીકરી એ છે ને મારી કોર્ટ છે, એને મારું દાચે ખબર નહીં. પોલીસ બેના હૃદયમાં હું વાસ ન કરી શકી. હવે તમે ઉપાધી લઈ શકતા અને હવે તમે આરામ કરો. અમે બે ભાઈ ભાગ બેસી. હા, આ મૂકેજો. હવે આ બધું તમારે કરવા દે ને તો એ ગુસ્સો કરશે. કરવા દે મને. તમે કેમ રોવો છો? કાંઈ નહીં બેટા, આ તો છે ને આની પહેલાં મેં કાંદા કાઢ્યા ને એ કાંદા બારકા હતા. મને ખબર છે તમે કોને રમાડો છો. કાંદાના શું અને દિલથી નીકળેલા શું એમાં બહુ ફરક પડે બા. બેટા આ શું કહું છું, મેં કાંદા કાઢ્યા ને આ એનું પાણી છે. આ તો નહીં કાપવાના તમારા કાંદા ભાઈ. બાને છે ને એવું છે કે આપણને કાંઈ ખબર નથી, પણ બા અમને બધી ખબર છે બેને કે અમારી બેની માવો તમને કેટલા હેરાન કરે છે. પણ અમે છે ને મારા બાપુને કહી દીધું છે તમે ચિંતા કરો બધું થઈ જાય. હમણાં છે ને બેટા તમારા બેવના બાપુ અહીંયા આવ્યા હતા, મારા દીકરાઓ આવ્યા હતા અને એને બધી વાત કરી મને અને એણે એને કીધું કે તમે બેવ જણા બધું જાણો છો પણ આજે ચુલમ સહન કરવાનો આ સહેલો ટાળો છે. હા બા, હવે તમ તારે તમે ફિકર નહીં કરતા. પણ હવે તમને અમે દુઃખી નહીં થવા દઈએ.
મેં કીધું મારા બે દીકરાઓને કે તમે જે મારા કાઝાન કટકો છો ને એમાં તમારો દીકરો દીકરી એ મારી કોરસ છે અને મારા માટે કેવું સારું વિચારે છે. દીકરા તમે બે ન હોત ને તો હજી મારા દીકરા સુધી વાત ન પહોંચી હોત. ખબર પડી જાય ક્યાં છે ને એની દીકરીએ કર્યું મેં નથી કર્યું એમ એને ખબર પડી જાય. બટા મને કરવા દે ને. અરે ના બા એમાં કાઈ કોઈને ખબર નહીં પડે. તમસેને આવ રોતા ને વડતરા કરો માં રહ્યો આ કેજો કે મિયા કર્યું એમ હો મારું નામ ન દેતા એને હવે છે ને રોતા નહીં બધું થઈ જાય. હા બધું ઠીક થઈ જાય. હમણાં છે ને આવતા હશે એટલે અમને છે ને જઈએ બા. હા બટા સા તમે આરામ કરજો હવે ઘડીક વાર કામ કરી નાખી. હા હા ભગવાન આ દીકરાઓ બે મારા દીકરા બસ જન્મ મને મળે હવે તો છે ને મારા દીકરાઓ બધી ખબર પડી ગઈ. બસ હવે આ બે બહુ સુધરી જાય ને એના સિવાય મારે કઈ જોતું નથી. કઈ નથી મારે. આવ બેટા કોના નામની માળા જપો છો? કાઈ નહીં બેટા બેઠી હતી ભગવાનને યાદ કરતી હતી. આ જો તારું લસણ ખોલી નાખ્યું છે ને કાંદા સુધારી નાખ્યા. હા લસણ ને કાંદા છે ને એ તો મારે ઘરમાં છે ને મસાલા વાળી ચટણી બનાવી એટલા માટે કીધું તું તમને. અને તમારા માટે હાથી ખીચડી તૈયાર છે ખાઈ લો. હા હા ખાવ છું. જરા ધીરે બોલ ને બાપા મારું માથું દુખે છે. ઈ તમારા માથાની રામાયણ છે ને તમ મરહો ને ત્યાં સુધી ઝાલવાની છે. ઈ મારો અવાજ તો છે ને આવો મોટો છે ને આવો જ રહેશે બરાબર. માથા દુખતા હોય ને તો પાટા બાંધી દો માથે. બટા હું પાટો બાંધીશ ને તોય તું એમ જ કહેવાની છે કે હું ઢોમ કરું છું. પણ બટા હાસુ કહેશે મારે ઢોમ કરીને કોને બતાડવાના છે. કામ તો બધું કરું છું ને. એક કામ કરવા કરું કેટલું ખાસ આ ઉંમરે લોકો ઓછું ખાય અને તને દહમણ નું ખાવા જોઈએ. પણ બટા તે મને કે ઘી દીધું એક સમસી એ ઘી કોઈ દી દેતી તો નથી અને રોટલો તું તો ટાઢો દેસ ને એ માંગું ત્યારે. અને પાછી તું એવું નહોતી કેતી કે આ તમે રોટલા ખાઓ ને તો જીવશો વધારે એટલે હું આખો રોટલો માંગું તું મને પાર ટુકડો દેતી હતી. હા હું તો તમાર પર બહુ જુલમ કરું છું નહીં હું રાધી આ બન્યો તો તમાર પર જુલમ નો ત્રાસ વર્ષાવ્યો છે કા
તમને એમ લાગે છે ને કે અમે જુલમ કરીએ, અમે તમને પાડક પાર રોટલો દઈએ, તમને ઘી ન દેતા, બધું અમે તો કરીએ છીએ. શું છે આ બધું? હેની મોકળ માંડી છે ઘરમાં? મેં કાઈ મોકળ નથી માંડી.